ધોરાજી શહેરમાં પાંચ પૈની વાડી વિસ્તારમાં રહેતા શકીલ પ્રોવિઝન નામની દુકાન ધરાવતા શકીલ મીર છેલ્લા દોઢ વર્ષની ફરિયાદી પ્રકાશકુમારની પાસેથી અનાજ કરિયાણાનો માલ ખરીદ્યો હતો અને ફરિયાદી તથા આરોપી એકબીજાને સારી રીતે ઓળખતા હતા। થોડા દિવસ પહેલા શકીલે મીરે ફરિયાદી પ્રકાશકુમાર સંભવણીને ફોન કરી રૂપિયા 15 લાખની ખંડણી માંગી હતી। ત્યારબાદ આરોપી શકીલે ફરી બીજા દિવસે ફોન કરીને ધમકી આપતા જણાવ્યું કે તારે જો ધંધો કરવો હોય તો 15 લાખ રૂપિયા આપવા પડશે। સુરેન્દ્રનગરનો PSI મારા સગા છે, પોલીસ મારું કંઈ જ બગાડી શકે નહીં એવી ફરિયાદ કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે હાલ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં મુખ્ય આરોપી તરીકે શકીલ મેર જે ધોરાજીમાં પાંચ પીણની વાડી પાસે રહે છે, પ્રોવિઝન નામના વેપાર ચલાવી રહ્યો છે અને સાગરીત તરીકે ધોરાજીના જૂના કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા અનિસા અનવરસા મદર નામના ફકીર શખ્સને ઝડપી પાડ્યો। મુખ્ય આરોપી શકીલ અગાઉ નોટ અને ધાક ધમકીના ગુનાઓમાં ચોપડે ચડી ચૂક્યો છે, તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે। જ્યારે ખંડણી માટે ફોન ચાલુ કર્યો એના 6 દિવસ અગાઉ જ આ બનાવને અંજામ આપવા ઘર છોડીને જતો રહેલ એવું જાણવા મળેલ છે। વધુ આગળ તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે। રિપોર્ટિંગ બાય દિનેશ ચંદ્રવાડિયા, ઉપલેટા, સ્પીડ ન્યૂઝ 17। ધોરાજીમાં એક 2 દિવસ પહેલાં ગુનો દાખલ થયો છે, જેમાં એક જો વ્યક્તિ છે એને પાસેથી એક માણસ જોઈએ ફોન કરીને ખંડણીની માગણી કરતો હતો 15 લાખ રૂપિયાની, અને આ લગભગ માગણી 15 દિવસ પહેલાં કરી હતી અને ફોનથી વારંવાર એમને કોલ કરતો હતો, જેના લીધે જો અત્યારે ફરિયાદી છે આ કેસમાં જેનું નામ પ્રકાશભાઈ સંભવાણી છે એ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને એમાં જો આરોપી છે એ પણ ધોરાજીનો જ રહેવાસી છે જેનું નામ શકીલભાઈ મીર છે, અને ફોનથી વારંવાર એને કોલ કરીને એની પાસેથી 15 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરતો હતો। ખંડણી શા માટે માગણી કરતો હતો, કેવી રીતે માગણી કરેલી હતી, ખંડણી માગવા પાછળનું કારણ શું હતું અને કેવી રીતે એની માગણી શું હતી? એમાં ખંડણી માંગવાનું કારણ અત્યારે તપાસ એની ચાલુ છે, અને એના જો એના પાછળમાં એક બીજો વ્યક્તિ પણ હતો, જો કે તપાસમાં પછી એનો નામ ખુલ્યો છે, જેનું નામ અનિશ શાફ છે, એને પણ અત્યારે અટક કરી લીધો છે, અને બંને જો છે પોલીસે તાત્કાલિક ઝડપી લીધા હતા, અને એના પછી જો છે એ જો એમાં જો ફરિયાદી છે જેનો પ્રકાશભાઈ સાંભવાની અને જો આરોપી છે એ બંને એકબીજાને ઓળખતા પણ હતા, છેલ્લા 1.5 વર્ષથી જો એમાં ફરિયાદીનો જો કામ છે કરિયાણાનો કામ છે અનાજનો, અને એનું બંને જાણતા પણ હતા, ઓળખતા હતા, અને એને જો માગણી કરી હતી ફોનથી માગણી કરી હતી સર, માગણી કરેલી હતી એકબીજાને ઓળખતા હતા, શું એ બે વચ્ચે ધંધાના રિલેશન હતો, કઈ ટાઈપના ધંધાનો રિલેશન હતા, અને ખંડણી માગવાનું એવી કઈ રીતના એ ઘટના બની કે જેથી અમને ખંડણી માગવી? એમાં ખંડણી માંગવાનો અને જો આરોપી છે એનો અગાઉમાં પણ જો છે એના ગુના નોંધાયેલા છે, આ આરોપી અગાઉમાં લૂંટમાં પણ આવેલો છે અને મારામારીના ગુના નોંધાયેલા છે, તો એમાં ગુના કરવાની ટેવવાળો છે, અને જ્યારે એમાં ખંડણીની માગણી કરી હતી એનાથી 6 દિવસ પહેલાં આરોપી ઘરેથી ગાયબ થઈ ગયેલો હતો, તો અને જો એના સાથે જો બીજો માણસનો નામ ખુલ્યો છે જેનો અનિશા નામ છે, તો એમને તૈયાર કીધો હતો કે ફોનથી ખંડણી માંગવાનો।